જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને. તો જો આજે આપણે બનાવી છે સોળીની દાળ, તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આપણે આ કુકર લીધું છે અને આ સોળીની દાળ છે. આખી સોળી લઈને પછી આપણે ઘંટલે હું ભવડી નાખી છે અને આ એકની બબે ફાડા થઈ જાય. તો આ એ સોળીની દાળ છે. તો આપણે એના કુકરમાં નાખી દેવું, થોડુંક નાખશું આપણે પાણી, એમાં થોડુંક અમથું આપણે મીઠું નાખી દેવું બાફામાં. થોડી હળદર નાખી દેવું. હવે કુકર કરી દેવું બંધ. તો આપણે જો આ દાળ બાફા મેકી હતી, દાળ બફાય ને એકદમ એકરસ થઈ ગઈ છે. તો આપણે ઉતારી લીધી નીચે, હવે આપણે વઘાર કરી નાખશું. તો આપણે વઘાર કરવા મેક્યું છે તેલ. તો તેલ થઈ ગયું ગરમ. તો આપણે હવે નાખી દેવું એક ચમચી રાઈ. રાઈને ઘડી ફૂટવા દેવું. આપણે અડદની દાળ બનાવી, ચણાની બનાવી, તુરની બનાવી, મગની કરતા હોય, આ સોળીની દાળ ઓછી બનાવતા હોય. તો કીધું આપણે સોળીનું બનાવ્યું. શાકેય બને સોળીનું સરસ, દાળ બહુ મસ્ત બને. હવે આપણે રાઈ ફૂટી ગયામાં નાખી દેવું થોડુંક આખું જીરું. હવે નાખી દેવું આપણે મરચાં સુધારે, એમાં નાખી દેવું આપણે આ ડુંગળી, લીલી ડુંગળી સુધારીશું આપણે. કુકલ ડુંગળી હાલે એને ખડીક આપણે આમને ચડવા દે. હું તો મસ્ત સુગંધ આવી. આપણે આ ડુંગળી નાખી ને એટલે એકદમ સરસ. તો ડુંગળી આપણી સરસ સડી ગઈ. હવે નાખી દઈએ આપણે આ ટમેટા. ટમેટાને આપણે હવે ચડવા દેવું. એમાં આપણે થોડીક નાખી દેવું આપણે હળદર. આપણે આ દાળમાં બાફામાં નાખી હતી એટલે થોડીક જ નાખવાની. થોડુંક નાખી દેવું આપણે મીઠું. મીઠું આપણે બાફા મેકી તે નાખ્યું હતું એટલે આમાં આપણે કીધું થોડુંક જ નાખવાનું. હવે આપણે નાખી દેવું થોડીક ચટણી. ચટણી તો જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. તો જો આપણે ટમેટા ને બધું એકરસ થઈ ગયું છે, હવે આપણે દાળ બાફીસી નાખી દઈએ હંદે. અને આપણે પાકવા દેવું. તો આપણે જો મસ્ત એક રસ થઈ ગઈ દાળ અને જો સરસ મળી પાકવા, અને ભેગો બાજરાનો રોટલો હોય તો બહુ મજા આવે, અને ભાખરી બનાવી આપણે કડક તો એ સોળીને ખાવાની બહુ મજા આવે. રોટલી અરે હાલે, એમ કે બાજરાનો રોટલો ભાખરી હોય તો બહુ સરસ મજા આવે.
હવે આપણે દાળ પાકી ગઈ છે, આપણે ગેસ કરી દેવું બંધ, ઉતારી લેવું નીચે. તો આપણે દાળ ઉતારી લીધી હતી, હવે આપણે નાખી દેવું કોથમરી. તો આપણે સોળીની દાળ થઈ ગઈ કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ.